once again welcome to the saraswati group of education vidyarthi mitro apde dhoran 6 ganit vishay ma chapter number 9 એટલે કે માહિતી નું નિયમન એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આજે બાળકો આપણે એનું જોવાનું છે પાર્ટ નંબર 2 અને એમાં આપણે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 9.1 ના દાખલા નંબર 1 થી પાર્ટ 1 યાદ કરો એમાં બાળકો મેં તમને માહિતી શું છે એનું સંગઠન કઈ રીતના થાય આલેખ કેટલા પ્રકારના હોય એમાંથી ચિત્ર આલેખ છે એના દાખલા ગણ્યા હતા અમુક તમને જાતે દાખલા ગણવા આપ્યા હતા બરાબર એ બધી વસ્તુ આપણે પાર્ટ 1 માં કરી ગયા ને આઈ હોપ કે તમને બધું વ્યવસ્થિત સમજાઈ ગયું હશે હવે પાર્ટ 2 તો કે એના કરતા પણ સેલો છે બાળકો આમાં એવું કાંઈ અઘરું નથી અહીં આઈ પાર્ટ છે જવાબ જો આમાંથી જવાબ છે એ જ તમારે મસ્ત કોષ્ટક બનાવીને જવાબ લખવાના છે બીજું આમાં નવું કાંઈ નથી તો ચાલો શરૂઆત કરીએ પહેલો દાખલો શું કીધું છે કે ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ ટોટલ તમને ખબર પડી ગઈ ટોટલ કેટલા વિદ્યાર્થી છે 40 આ 10 એક આડી લઈને એટલે 10 20 30 અને 4 40 વિદ્યાર્થીઓએ ગણિતની કસોટી આપી હતી પેપર એક બધાને આવવા માટે આવ્યા ડબલ ડિજિટનો કોઈ નથી લ્યો વધુ વધુ 9 છે 10 તો કોઈ છે જ નહીં ઓકે 10 માર્કની હશે કદાચ આપણે એમ ધારી લઈએ તો આ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં દર્શાવવાના છે હું તમને એમ કહું ચાલો માં ગોતી દો 6 માર્ક વિદ્યાર્થી કેટલા તો તમારે ગોતવું પડે બધું જોવાનું ઓહો એક અહીંયા હાથ રાખો ગણો અહીંયા બીજો ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું હજી અહીંયા તો એક છગલો રહી ગયો જવાબ ખોટો આવે આવું થાય ને આ સંગઠન પ્રોપર નથી હજી આનું તમારે શું કરવું પડે આવૃત્તિ કોષ્ટક બનાવવું પડે જો અહીં જ કીધું છે કોષ્ટકમાં ગોઠવો હવે ચાલો ગોઠવીએ પહેલા ગુણ લખી લ્યો કેટલા ગુણ આવેલા છે એ જોવો પછી આવૃત્તિ ચિહ્ન જે આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા યાદ કરો શું તો પેલા ઊભા લીટા કરતા હતા चलो એક માર્ક વાળાય છે બે માર્ક વાળાય છે ત્રણ માર્ક વાળાય છે ચાર માર્ક છે પાંચે છે છ છે સાત છે આઠે છે નવે છે એટલે ગુણ 1 થી 9 નો આવશે 1 2 3 4 5 6 7 8 અને 9 હવે ઓકે એક ગુણ વાળા કેટલા છે અહીંથી જોતા જાઓ નીચે અંડરલાઈન કરતા જાઓ 1 2 2 છે તો 2 નું પાલિકા આ શું થયું આવૃત્તિ ચિહ્ન અને કેટલા બાળકો છે તો કે 2 એક માર્ક આવ્યો હોય એવા 2 બાળકો છે જો આના કરતા આ ખૂબ જીવન તો ડાયરેક્ટ ખબર પડી જાય આ તો ગણવું પડે ડાયરેક્ટ એક માર્ક એવા 2 પાંચ માર્ક હમણાં આપણે લખશે ડાયરેક્ટ ખબર પડી જાય સેકન્ડમાં જવાબ આવે આમાં ગણવું પડે એમાં કદાચ ભૂલ થાય તો શું અને તમે ખાસ એક વસ્તુ યાદ રાખજો બાળકો જ્યારે આ ગણતા હોય ને ત્યારે નીચે લાઈન કરતી જવાની પછી છેલ્લે જોઈ લેવાનું કોઈ આંકડાની નીચે લાઈન રહી ગઈ એવું તો નથી ને મતલબ એ બાકી નો રહી જવો જોઈ ચાલો 2 માર્ક એવો એવા ગણો 1 2 3 3 જ છે 1 2 અને 3 ચાર માર્ક એવો એવા ગણો એક બે
ત્રણ ચાર પાંચ છ સાત એવા કેટલા છે સાત વિદ્યાર્થીઓ એટલે સાત કીટા કરશે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત પાંચ પાંચ નું જૂથ રહી ગયું છે આપણે સાત ચાલો પાંચ માર્ક એવો એવા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ છ માર્ક એવો એવા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એવા સાત છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત માર્ક આવ્યો હોય એવા ગણો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ એવા પાંચ છે આઠ માર્ક આવ્યો હોય એવા ગણો એક બે ત્રણ ચાર તો કેવા ચાર જ છે એક બે ત્રણ ચાર વહી જાય બધા નવ માર્ક વાળા ગણો લીટી જોઈ લેવાની હવે કેની નીચે નથી લીટી આઈ યુ એક બે ત્રણ નવ માર્ક વાળા ત્રણ જોઈ લ્યો બધા નીચે લાઈન આવી ગઈ આ બધા આવી ગયું મતલબ કઈ બાકી રહેતું નથી હવે જો બાળકો હવે ડાયરેક્ટ ખબર પડી જાય હું એમ કહું સાત માર્ક આવ્યો વિદ્યાર્થી કેટલા તો અહીંથી જ ખબર પડી જાય સાત માર્ક વાળા પાંચ પૂરું તો તમારે ગણવું પડે આ વસ્તુ મેં ક્યાંથી બધી ભેગી કરી આમાંથી જ બનાવ્યું ને બીજે ક્યાંયથી તમે આવું બધું કોષ્ટક બનાવ્યું નથી પણ આ કેવું લાગે સેલું પડે કોઈ પણ જોવે ને એટલે કે ભાઈ નવ માર્ક આવ્યા એવા ત્રણ જ વિદ્યાર્થી છે એક માર્ક આવ્યા એવા બે જ વિદ્યાર્થી છે ચાર માર્ક આવ્યા એવા સાત વિદ્યાર્થી છે અને આના ઉપરથી તમને ગમે એટલા પ્રશ્ન પૂછે આવડી અહીંયા આપણને બે પ્રશ્ન આવ્યા છે હમણાં આપણે જવાબ લખશું પણ બે ને કદાચ 22 પ્રશ્ન આમાંથી નીકળી શકે તો એ 22 એ 22 આમાંથી આપણને આવડી જાય પણ હા એના માટે એક શરત આ ડેટા તમે જે આપેલો છે એ ડેટા સાચો હોવો જોઈએ તો અને તો જ આપેલા જે પ્રશ્નો હોય એના જવાબ સાચા મળે અહીંયા એકાનો ડેટા ખોટો હોય એનું પૂછ્યું હોય તો એ જવાબ ખોટો થાય એટલે ડેટા લખતી વખતે ખાસ ઉતાવળ નહીં કરવાની અને એટલે જો મેં તમને કીધું નીચે લાઈન કરતી જવાની એટલે ખબર પડી જાય કે આખું હવે જોઈ લેવાનું બાકી તો નથી રહી ગયું નીચે લાઈન હોય એવું નીચે લાઈન નથી એવો એ કંઈ નથી ને તો કે ના નથી બધા આવી ગયા છે ઓકે ચાલો હવે પ્રશ્નો શું આપેલા છે એ તરફ આપણે જઈએ પહેલો પ્રશ્ન કેટલા વિદ્યાર્થીઓએ સાત કે સાત થી વધુ ગુણ મેળવ્યા હશે કેટલા સાત કે સાત થી વધુ એટલે આ સાત વાળા છે અને સાત થી વધુ એટલે આઠ અને નવ આ ત્રણ આપણે લેવાના થાય તો ચાલો જવાબ લખીએ જવાબ શું થાય પાંચ પ્લસ ચાર પ્લસ ત્રણ આ થાય સાત કે તેથી વધુ એટલે સાતે લઈ લેવાના પાંચ ચાર ને ત્રણ પાંચ ને ચાર નવ નવ ને ત્રણ બાર બાર વિદ્યાર્થીઓએ જવાબ સાત કે સાત થી વધુ ગુણ મેળવ્યા હશે ડાયરેક્ટ ખબર પડી ગઈ ઓલું તો તમે આમાંથી આનું આપ્યો તો અમે કેદી બાર વિદ્યાર્થી ગણી લેતો બહુ વાર લાગે આ ડાયરેક્ટ જવાબ ઓકે બીજો ચાર થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે ચાર થી ઓછા કેટલા આવે તો કે ત્રણ બે અને એક આ છે ત્રણ બે અને એક એનો વળો સરવાળો ત્રણ પ્લસ ત્રણ પ્લસ બે ત્રણ ને ત્રણ છ છ ને બે આઠ વિદ્યાર્થીઓએ ચાર થી ઓછા ગુણ મેળવેલા હશે કઈ નવું નથી છે ઈઝી સર ડન તો આના ઉપરથી બાળકો તમને ગમે એટલા પ્રશ્ન પૂછે આપણને પહેલા દાખલામાં બે પ્રશ્ન પૂછ્યા છે એ અને બી આવડી ગયા પણ કદાચ બે નહીં 22 પ્રશ્ન હોય તો આપણે આ ડેટા સાચો હોય એટલે પ્રશ્ન ગમે એટલા પૂછે આવડે ડન ચાલો ઉદાહરણ નંબર એક અહીંયા પૂરું થયું સોરી દાખલા નંબર એક સ્વાધી 9.1 નો હવે આવો જ બીજો દાખલો છે બાળકો જો એમાં તમને રકમ આવેલી છે રસગુલ્લા લાડુ જલેબી
બર્ડ ફી આ ચાર પાંચ વસ્તુ આપી છે અહીંયા માર્ક હતા એની બદલે એ વસ્તુ લખવાની પછી લીટા કરવાના કેટલા એને ગમે છે અહીંયા સંખ્યા લખવાની જેના ઉપરથી પ્રશ્ન પૂછ્યા છે લખી નાખવાનું ડન તો ઈ જે દાખલા નંબર 2 છે એ તમારે જાતે કરવાનો છે ઓકે આના જેવો જ છે ચાલો આ પહેલો દાખલો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો હવે આપણે જોઈએ બાળકો દાખલા નંબર 2 ઈ પણ પહેલા બીજા જેવો જ છે ઓકે સોરી દાખલા નંબર 3 ચાલો હવે એમાં શું કીધું છે દાખલા નંબર 3 માં જો કે કેથરીન 40 વખત 500 ફેંકે છે કેથરીન નામની એક છોકરી છે 500 એટલે ઓલો આવે ને 1 થી 6 નંબર હોય ઈ 40 વાર અલગ અલગ હાથમાં લઈને ફેંકે છે એને આવી રીતના અંકો મળે છે ક્યારેક પેલા 1 પછી 3 પછી 5 બે વાર 6 3 5 આવી રીતના ઈ તો સ્વાભાવિક છે ને પાસામાં 6 અંકો જ હોય 1 થી 6 માં એટલે એમાંથી રિઝલ્ટ આવે ઈ 40 વાર ફેંકો તો ઈ પ્રમાણે ને આ પ્રમાણે રિઝલ્ટ મળ્યા ઈ ફેંકી ગઈ એક વાર જી આવે લખે બીજી વાર ફેંકો 3 આવ્યા લખ્યા પાછું ફેંકો 5 આવ્યા લખ્યા આવી રીતના આમ થયું હવે આના ઉપરથી તમારે આવૃત્તિ કોષ્ટક જે છે એ દર્શાવવાનું છે પછી ત્રણ અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ દેવાના છે તો આપણે જે પહેલો દાખલો ગણી ગયા હતા એના જેવો જ છે અને બીજું નવું કાંઈ નથી ઓકે ચાલો ગણીએ આપણે પહેલા આપણે આવૃત્તિ કોષ્ટક બનાવીએ તો કે કંઈક આવું થશે અંક પહેલા આવશે અંક હશે 1 થી 6 1 2 3 4 5 અને 6 કા તો કે અંક 6 સુધીમાં જ હોય પાસામાં એનાથી વધારે હોય નહીં ક્યારે પાસામાં એવું હોય 8 આવ્યા કા એક આવ્યો કા 6 આવ્યો હોય કા એમાંની વચ્ચે 1 ની 6 ની વચ્ચે હોય ડન ચાલો હવે પછી જોઈએ આપણે આવૃત્તિ ચિહ્ન હવે બાળકો આ વખતે આપણે નવા આવૃત્તિ ચિહ્ન જોવાના છે બરોબર અને લાસ્ટમાં આવશે કેટલી વાર એટલે કે ઈ જે અંક છે એ કેટલી વાર તમને મળ્યો એ આપણે અહીંયા જોવાનું છે ઓકે ચાલો પહેલા છે 1 આમાં પણ આપણે એમ જ કરશું નીચે શું કરતા જશું લીટા લીટા કરતા જશું ખબર પડી જાય આપણને 1 આવી ગયો છે કે નહીં ઓકે ચાલો હવે પહેલા 1 જોવો કેટલી વાર આવ્યો છે ગણો તો કે આ લ્યો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સાત વાર હવે બાળકો આવૃત્તિ ચિહ્ન કઈ રીતના કરશે જોજો ખાસ આમ જ તમારે કરવાના છે 1 2 3 4 પાંચમો આડો 6 અને 7 સાત વાર પાંચમો લીટો કયો કરી નાખવાનો આડો ચાર લીટા ઊભા પાંચમો આડો પાછું એવી રીતના કરવાનું સમજાઈ ગયું આવી રીતના આવૃત્તિ ચિહ્ન કરશે તમે જે બીજો દાખલો છે એમાં આવી રીતના આવૃત્તિ ચિહ્ન કરજો ઓમ પણ આલે આ રીતે પણ ચાલે પણ આ વધારે સુટેબલ છે ચાલો બે આવ્યો હોય એવા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ 1 2 3 4 5 6 5 આવ્યો એટલે એક લીટો આડો ગણો નાખો 3 આવ્યો હોય એવા ગણો 1 2 3 4 5 1 2 3 4 5 અહીં લખી નાખો 5 ઓકે 4 આવ્યો હોય એવા ગણો 1 2 3 4
एक बे त्रण अने चार। हवे बाळको जो आमा આડો લીટો નહીં થાય કા તો કે હંમેશા આપણે આડો લીટો છે ને એ પાંચમો કરતા 1 2 3 4 પછી પાંચમો આડો કરતા પણ જો પાંચ જ નથી તો તો કાઈ કરવાની જરૂર નથી તો અમને આમ ચાર લેવા દેવા જો ચાર પાંચ વાર એવો હોય તો આપણે પાંચ કામ કરીને અહીંયા પાંચ લખે પણ નથી તો કાઈ નહીં પાંચ બોલો કેટલી વાર એવો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 હવે જો કઈ રીતે કરવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 આવી રીતે ખબર પડી ગઈ ચાર ઊભા અને પાંચ નું આડો ચાર ઊભા અને પાંચ નું આડો એટલે એ પાંચ પાંચ ની પેર થઈ 5 ને 5 10 ને 11 ડાયરેક્ટ ખબર પડી ગઈ 6 ગણો વહી દઉં એ બધાય 6 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 અને 7 ડન અને આ ગણી લ્યો સરવાળો મારો 40 જ થતો હશે જોઈ લ્યો કેટલા વિદ્યાર્થી હતા કારણ કે સોરી 40 વખત જેણે પાસો ભેગો હતો એટલે રિઝલ્ટ કેટલામાંથી આવે આ બધું થઈને 40 વખત થતું હોય ડન કારણ કે ફેંકો તો પાસો 40 વખત જો અહીંયા છે પણ આપણે એને હજુ વ્યવસ્થિત આમાં ગોઠવી દીધા એટલે હવે ખબર પડે કે ભાઈ 3 કેટલી વાર એવા તો કે 5 વાર 5 તો કે 11 વાર 6 તો કે 7 વાર આના ઉપરથી ડાયરેક્ટ ખબર પડી છે આમાં તો કેટલી બધી વાર લાગે પાછી હજી એકવાર નજર મારી લ્યો બાળકો એ કે આપણે એવું નથી એની નો હોય એની નીચે લાઈન નો હોય તો કે જો એ કે એવું નથી બધાય નીચે લાઈન આવી ગઈ છે મતલબ બધાય કામ થઈ ગયા છે ગણાઈ ગયા છે ડન ચાલો હવે આવી જાઓ એના પ્રશ્ન જવાબ ઉપર પહેલો પ્રશ્ન વાંચો શું કીધું છે સૌથી નાનો અંક કેટલી વખત આવેલો છે તો આમાં પહેલા તમને એ ખબર હોવી જોઈએ બાળકો સૌથી નાનો અંક કેટલો થાય તમને એ પહેલા ખબર હોવી જોઈએ સૌથી નાનો એટલે ઇન શોર્ટ આમાં જો એક જ અહીંયા કૌંસમાં ઓછો દેખાતો અંક તમે જોવ ને તો સૌથી નાનો અંક 1 થાય પણ આમાં 1 નથી જોવાનું આમાં જોવાનું કયો અંક સૌથી ઓછી વાર એવો છે તો કે જો 4 વાર જ છે કોણ છે 4 વાર તો કે 4 એટલે શું લખવાનો જવાબ આવશે 4 સૌથી ઓછો દેખાતો અંક છે ઓકે સેમ એજ એવી રીતના સૌથી મોટો એટલે વધુ દેખાતો ઓમ સૌથી મોટો એટલે 6 થાય પણ 6 ની વાત નથી વધુ વાર કયો પડ્યો અને પાછો ભેગો તો કે આમાં જો 11 વધુ છે 11 એટલે 5 તો 5 આંકડા એને પાછો ફેંકી દીધા એટલે સૌથી વધુ 11 વાર પડ્યા છે એટલે જવાબ શું આવશે 5 5 સૌથી વધુ વખત દેખાતો અંક અને સી પ્રશ્ન છે સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો તો આમાં તમે જો બાળકો 1 અને 6 બે એવા છે કે બે 7 7 વાર ભર્યા હતા 1 અને 6 આના રીંગ પરથી ખબર પડી જાય ચાલો મેં લખીએ 1 અને 6 બંને 7 વખત સરખા દેખાયા ક્યાં ક્યાં હતા આપણે ઈએ કહી દીધું અને કેટલી વાર ઈ ઈ પણ આપણે કહી દીધું 1 અને 6 સરખા હતા કેટલી વાર 7 વાર વેરી ઈઝી જવાબ ક્યાંથી મેળવા આમાંથી જ મેળવા બીજે કઈ નવા નથી મેળવા પણ ઈ જવાબ સાચા છે તો કે હા કા આ આવું નથી કોષ્ટક સાચું છે જો આ ક્યાં ભૂલ રહી જાય તો આમાં ભૂલ આવે જ કારણ કે આપણે જવાબ જ આના ઉપરથી લખતા હોય ખબર પડી ગઈ ડન ચાલો દાખલા નંબર 3 પણ બાળકો તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લ્યો
ઓકે બાળકો, તો આવી જ રીતના તમારે બાળકો દાખલા નંબર 4 જે ટ્રેક્ટર વાળો દાખલો તમને આપેલો છે, ટ્રેક્ટર ની સંખ્યા અને એમાં એક ટ્રેક્ટર એટલે એક જ લેવાનો, જો અહીંયા તમને કીધેલું છે, અને એના ઉપરથી અહીં બાજુના પ્રશ્નોના જવાબ તમારે દેવાના છે. ડન, તો આવડી જાય, સાવ સહેલું જ છે. ટ્રેક્ટર એવું ફરજિયાત નથી, એમાં છે એવું, તમારી રીતના કાંઈ પણ દોરી નાખો તો આકૃતિ ટ્રેક્ટર જેવી ચાલે. ઓકે બાળકો, તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એઝ ઇટ ઇઝ આ લેક્ચરની સાથે પણ તમને એક વર્કશીટ આવશે જે તમારે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની છે. વધુ આપણે 9.1 ના દાખલા નંબર 5 થી મળીશું. થેન્ક યુ.